ગુજરાતમાં ભાજપના મજબૂત ગઢમાં 10 વર્ષ બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને બનાસકાંઠા બેઠક જીતીને ગાબડું પાડી દીધું છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ શુક્રવારે રાત્રે દિલ્હી માટે રવાના થયા. ગેનીબેન પાલનપુર રેલવે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી જવા માટે નીકળ્યા. દિલ્હીમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરશે. મહત્વનું છે કે કોંગ્રેસના પહેલી વખત જીતેલા તમામ સાંસદો માટે કાર્યપ્રણાલી અને નિયમોની પ્રક્રિયાની સમજ આપવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે, જેને લઈને ગેનીબેન ઠાકોર દિલ્હી જવા રવાના થયા છે. લોકસભા બેઠક ઉપર જીત મેળવનારા તમામ સાંસદો જ્યાં એક બાજુ હવાઈ માર્ગે દિલ્હી પહોંચી રહ્યા છે, તેવામાં ગેનીબેન ઠાકોરની ટ્રેન મારફતે દિલ્હી જવાના નિર્ણયે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. સંવાદદાતા રોહિત જોડાયા છે. રોહિત, જણાવશો કે ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, ફક્ત એક એવી બેઠક બનાસકાંઠાની કે જે ગેનીબેન કોંગ્રેસના છે જે જીત્યા છે અને તેને લઈને જ અનેક ચર્ચાઓ થઈ રહી છે, તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ગુજરાતમાં 26 બેઠકો હતી તેમાંથી 25 બેઠકો પર ભાજપ જીતી હતી, પરંતુ એકમાત્ર એવી બનાસકાંઠાની જીત હતી કે જ્યાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા છે, જેને લઈ સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશમાં ગેનીબેનની ચર્ચાઓ થઈ રહી છે. અનેક લોકો તેના જે ગેનીબેન વિજેતા બન્યા છે તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ ગઈકાલે તેઓ પોતાના વતન ગયા હતા ત્યાં પણ લોકોનો અતુટ પ્રેમ જોવા મળ્યો હતો. પોતાના વતનને સીધ ઝુકાવી અને ગેનીબેન ઠાકોર છે તે લોકોને મળ્યા હતા અને સભામાં તેમનો આભાર વિધિ કર્યા બાદ દિલ્હી ખાતે જવા માટે રવાના થયા હતા. માતા અને પિતા બંનેના આશીર્વાદ લઈને દિલ્હી ખાતે પ્રથમવાર સાંસદ તરીકે રવાના થયા હતા. ત્યારે ગત મોડી રાત્રે પાલનપુરથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં જે ગેનીબેન ઠાકોર જે ગયા હતા ત્યાં સાંસદો પણ ત્યાં હાજર હતા, તેમજ ત્યાંના કોંગ્રેસના આગેવાનો હતા, તેમને પણ ગેનીબેન ઠાકોરને વધાવી અને પ્રથમવાર જયારે બનાસકાંઠાનું નેતૃત્વ સાંસદ તરીકે દિલ્હી ખાતે કરવા જવાના છે તેને લઈ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. ગેનીબેન ઠાકોરે પણ તમામ જે બનાસકાંઠા જિલ્લાવાસીઓ છે તે પ્રથમવાર જયારે ટ્રેન મારફતે ત્યાં દિલ્હી પહોંચી રહ્યા છે તેને લઈને પણ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કહી શકાય છે કે સામાન્ય રીતે લોકો જોતા હોય છે કે સાંસદો ટ્રેન મારફતે જતા હતા, પરંતુ આ વખતે ગેનીબેન ઠાકોર પોતે અને પોતાના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે પાલનપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને તે રેલવે મારફતે પ્રથમવાર દિલ્હી ખાતે પહોંચશે, જેને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આગામી સમયમાં તેઓ શપથવિધિ માટે પણ દિલ્હી ખાતે જે ચર્ચા વિચારણા થવાની છે તેને લઈને પણ હાલ ત્યાં દિલ્હી પહોંચશે. જી બિલકુલ રોહિત, આભાર.